ક્લાસમાં ગુજરાતી વનના પ્રશ્નો જોયા હતા, બરોબર ને? આજે પણ ગુજરાતી વન જોઈશું, જેમાં કાવ્ય છ રાતાભૂત, જેમાં આગળના દસમાં મેં તમને 10 પ્રશ્ન લખાવ્યા હતા, એક વાક્યના 10 પ્રશ્ન લખાવ્યા હતા, હે ને? હવે સૂચના નથી મારવાની, સૂચના તમે પહેલા મેં મરાવી હતી, બરોબર ને? સૂચના તમે લખેલી હશે જ કે એક વાક્યના પ્રશ્નના જવાબ લખવાના છે, 10 લખાવ્યા હતા, હવે 11 નંબરથી ચાલુ કરવાનું છે, સૂચના તમારે લખવાની જરૂર નથી, બરોબર ને? હજુ બીજા પ્રશ્નો છે એટલા માટે હવે પ્રશ્ન નંબર 11 ચાલુ કરજો, એના નીચેની 10 સુધી લખેલું છે એક લીટી છોડીને પ્રશ્ન નંબર 11, પ્રશ્ન નંબર 11 છે, મહેલ ઉપર શું છે? પ્રશ્ન નંબર 11 શું છે? મહેલ ઉપર શું છે? Gracias.
જ્યારે ગુજરાતી લખો છો ત્યારે લખતી વખતે આ ખાસ ધ્યાનમાં રાખવાનું કે શબ્દ પરથી વાક્ય બનાવવાના હોય કે જવાબ લખો કે કંઈ પણ વસ્તુ લખો છો, પત્ર કે નિબંધ કે કોઈ બી લખો, તો વાક્ય રચના તો તમારી બંધ બેસતી હોવી જોઈએ. વાક્ય રચના બંધ ના બેસે અને તમે એને લખી કાઢ્યું હોય, લખ્યું હોય સાચું, પરંતુ વાક્ય રચના બંધ ના બેસતી હોય તો શું થાય, પછી એના માર્ક્સ કપાઈ જાય. એટલે એકવાર લખાઈ જાય પછી વાંચવાની ટેવ દરેક જણાએ રાખવાની, જેથી કરીને ઉતાવળમાં આપણે ભૂલ લખ્યું હોય તો ભૂલથી રહી ગયું હોય, તો વાંચ્યું હોય તો ખ્યાલ આવી જાય, પણ જો વાંચ્યું જ ના હોય તો ખ્યાલ આવે નહીં. એટલે દરેક જણાએ આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે જવાબ લખો છો તો તારે વાક્ય રચના બંધ બેસતી હોવી જોઈએ. હવે આગળનો પ્રશ્ન નંબર 14. પ્રશ્ન નંબર 14 છે, ડાળી પર કોણ બેઠું છે? ડાળ પર કોણ બેઠું હતું? પ્રશ્ન લખી દઉં, ડાળ પર કોણ બેઠું છે? ડાળ પર કોણ બેઠું છે? હા, એક ડાળ માથે પોપટડો, પોપટડે રાતી ચાંચ. હવે એમાં આપણે જોયું હતું ને, તો પોપટ એ ડાળ ઉપર બેઠો હતો, તો જવાબમાં શું આવશે, ડાળ પર પોપટ બેઠો છે. કોણ બેઠું છે ડાળ પર? પોપટ. તો જવાબમાં અહીંયા લખીશું, ડાળ પર પોપટ બેઠો છે. જો અહીંયા બેઠું તો પછી આપણે અહીંયા જવાબમાં બેઠું ના લખાય, બેઠું લખીએ તો શું બન જાય, કે ઝાડ ડાળ પર પોપટ બેઠું છે, એવું બન જાય ને. હા, તો અહીંયા પણ બેઠો શબ્દ જ વાપરવો પડે. શું વાપરવું પડે? બેઠો શબ્દ વાપરવો પડે, બેઠું આપણે અહીંયા લખી શકીએ નહીં. પ્રશ્નમાં એ રીતે પૂછ્યું છે કે ડાળ પર કોણ બેઠું છે, તો આપણે જવાબમાં પછી ડાળ પર પોપટ બેઠો છે એવું લખાય, બેઠું છે એવું લખાય નહીં. તો આપણે જો બેઠું લખીએ તો વાક્ય રચના બંધ બેસે નહીં, એટલા માટે આપણે બેઠો શબ્દ વાપરવો પડે. ચલાવી ગયો ને આ વસ્તુ, વર્કશીટ જ્યારે જોઈએ છીએ ત્યારે આ બધી વસ્તુ ધ્યાનમાં આવે છે, એટલા માટે અમે તમને કહેતા રહીએ કે હવે પછી તમે આવી ભૂલ ના કરતા, જેથી કરીને તમારું લખાણ વ્યવસ્થિત લાગે. ને આ બધી વસ્તુઓ જ્યારે પણ લખો છો ત્યારે તમારે પણ ધ્યાનમાં રાખવાની છે, જેથી કરીને ભૂલ ના થાય, બરોબર ને. હવે આગળ પ્રશ્ન નંબર 15. રાતા ફૂલ કાવ્યમાં કયા રંગની વાત કરવામાં આવી છે? આપણે આખું આ કાવ્ય જોયું હતું ને, કાવ્ય જોયું તેમાં કયા રંગની વાત કરી હતી? રાતા ફૂલમાં એ કાવ્ય હતું, બરોબર. કાવ્યના કવિ કોણ હતા? તો કે ઝવેરચંદ મેઘાણી. કવિ પણ યાદ રાખવાના, ઘણીવાર કવિનું નામ પણ પૂછાય કે રાતા ફૂલ, કાવ્યના કવિ કોણ હતા? તો આવડતું હોવું જોઈએ કે ઝવેરચંદ મેઘાણી છે, બરોબર. હવે આ જે કાવ્ય છે એ કાવ્યમાં બધા જે શબ્દ હતા એમાં કયા રંગની વાત કરવામાં આવી હતી? મેં તમને કહી દઉં કે આખા કાવ્યમાં બધે લાલ રંગની જ વાત કરવામાં આવી છે. બેનનું કીધું હોય કે બાળકનું કીધું છે કે ઝાડનું કીધું કે પોપટનું કે કબૂતરનું કે જે પણ કહ્યું છે, તો બધામાં લાલ રંગ જ જોવામાં આવ્યો છે. કે ઝાડ માથે ઝુમકડું હતું, તો કે ઝુમકડું કેવા રંગનું હતું? તો કે છે લાલ રંગનું હતું. પોપટ પર ડાળ ઉપર બેઠો હતો, તો કે પોપટની શું રાતા રંગનું હતું? તો કે છે પોપટની ચાંચ રાતા રંગની હતી. પછી કહે છે ડાળ ઉપર કબૂતર બેઠેલું હતું પાડ ઉપર, તો એ પાડ કબૂતરનું શું રાતા રંગનું હતું? તો કે કબૂતરની આંખ રાતા રંગની હતી. એટલે આખા કાવ્યમાં કયા રંગની વાત કરવામાં આવી છે? તો કે છે લાલ રંગની વાત કરવામાં આવી છે. તો પ્રશ્ન આગળ લખી દઉં, પ્રશ્ન નંબર 15.
राता फूल काव्य में છે.
ચંદ્ર અને સૂરજમાં જે ફેર હોય છે એ લખવાનું છે. તો શું જવાબમાં લખીશું આપણે? ચંદ્ર અને સૂરજમાં શું ફેર છે? તો ચંદ્ર આપણને ક્યારે પ્રકાશ આપે છે? રાત્રે. જ્યારે સૂરજ હોય છે એ ક્યારે પ્રકાશ આપે? તો કે છે દિવસે. તો આપણે શું લખવાનું જવાબમાં? ચંદ્ર રાત્રે પ્રકાશ આપે છે. મોટા પ્રશ્ન નથી, બરોબર? નાનો છે પ્રશ્ન. ચંદ્ર દિવસે, ચંદ્ર રાત્રે પ્રકાશ આપે છે. નંબરનો પ્રશ્ન છે, માતાએ બાળકને ક્યાં તેડ્યું છે? શું લખીશું પ્રશ્ન? માતાએ બાળકને ક્યાં તેડ્યું છે? તો ક્યાં તેડ્યું હતું? કાખમાં, એટલે કેળમાં, બરોબર? એક માત કાખે બાળકડું, બાળકડે રાતા ગાલ, આપણે જોયું હતું, હે ને? તો માતાએ બાળકને ક્યાં તેડ્યું હતું? તો માતાએ બાળકને કેળમાં તેડેલું છે. તો અહીંયા પહેલા પ્રશ્ન લખીશું, માતાએ બાળકને ક્યાં તેડ્યું છે? બરોબર? બસ આટલા પ્રશ્નો છે.
જોઈએ બરોબર હવે પછીનું